એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અને અત્યારે વાગી ગયા છે 5:30, અને અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે મમ્મીને ત્યાં ને બધે બેસવા માટે. પણ ક્યાં ક્યાં આજે પોસિબલ થાય છે જવાય છે, સો વ્લોગમાં બના રહો. અત્યારે તો અમે લોકો નીકળી ગયા છે, સો લેટ્સ ગો. એટલે તો આપણે નતા, તો આપણે જય શ્રી કૃષ્ણ. સારું, વધારે આશીર્વાદ મળે, વધારે આશીર્વાદ મળે. કૂદકા હેના મારવાના આવી જાય છે. કેવું વગાડે બા દીકો ડમરું? મારી બેન ના ઘરે, નિશુની માછી ના ગળે, ને નિશુની દીદી નું પણ ઘર છે. સો ચાલો જઈએ. અત્યારે અમે આવી ગયા છે ઘરે. મેં બનાવી લીધી છે ચોટી, અને વાગી ગયા છે 8:15. અને એવું થયું કે કંઈ શાક હતું નહીં, અને શાકમાં એવું હતું કે એટલા માટે થઈને જ નહોતા લાવ્યા, બીકોઝ ક્યાંય કદાચ જવાનું થાય, રસોઈ બને ના બને અને ખોટું બગડી જાય, એના કરતાં બેટર છે કે ના લાવું. તો અત્યારે નિકેશ જોડે મેં મંગાવ્યા છે ટમેટા, મારે બનાવવું છે સેવ ટમેટાનું શાક અને રોટલી. મારે ને નિકેશને જ ખાવાનું છે, મમ્મીને લોકોને ભૂખ નથી. તો અત્યારે લઈને આવે, પછી ટમેટાનું શાક રોટલી કરી દઉં, પછી જમી લઈએ. અને જમીને કદાચ આંટો મારવા જઈએ. નિશુ તો અત્યારે સુઈ ગયો છે, અને ના પણ જઈએ, કંઈ નહીં જઈએ તો નિશુની જોડે ટાઈમ સ્પેન્ડ કરીશ, વ્લોગમાં તમારી સાથે શેર કરીશ. અને વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહો. વ્લોગમાં કેવી મજા આવે છે કમેન્ટ કરતા રહેજો, કેમ કે કમેન્ટ આવે તો ખબર પડે. હું તમારી સાથે કમેન્ટથી જ કનેક્ટેડ રહું છું, જેમ તમે મારી સાથે વ્લોગથી કનેક્ટેડ રહો છો એવી રીતે. સો જે પણ કંઈ હોય વ્લોગમાં કમેન્ટ કરતા રહેજો. અને ફટાફટ ટમેટા આવે એટલે આપણે શાક બનાવી લઈએ. સો ફેમિલી, અત્યારે જમીને હું થઈ ગઈ છું ફ્રી, અને નિશુ જાગતો હતો એટલે થોડી વાર એની સાથે રમી, બટ ફોનમાં બેટરી નહોતી એટલે શૂટ નથી કર્યું. અને નિકેશ અત્યારે એને નીચે આંટો મરાવવા માટે લઈ ગયા છે. અને બસ આજે વ્લોગમાં બીજું કંઈ હતું નહીં, બસ મમ્મીના ત્યાં ગયા, દીદીના ત્યાં ગયા, અને બસ ઘરે આવી ગયા, શાક રોટલી બનાવી લીધું, કેમ કે મને ભૂખ લાગી હતી, મને જમવું હતું એટલા માટે. બટ હવે થોડાક જ દિવસમાં બહુ બધા મસ્ત મજાના વ્લોગ આવવાના છે, તો કન્ટિન્યુ જોતા રહેજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને બસ બપોરે જમ્યા કર્યા, ફ્રી થયા. રચિતાબેન અત્યારે આવી ગયા છે. શું લેવા આવી છું? હવે અત્યારે એને બહુ જલ્દી ઊંઘ આવે છે. હમણાંથી તમે નોટિસ કર્યું કે મારા વ્લોગમાં બી નહીં આવતી, આઈ ડોન્ટ નો વાય. તો અત્યારે હું છે ને તારે લગ્ન લખવાની ડેટ કહી રહી છું. પણ લોકો પહેલા કમેન્ટ કરો,
પછી તો એમ પણ હવે 10 દિવસ પછી નથી દેખાવાની તો ત્યાર દેખાઈ જ જા પોઈન્ટ તો આપણે બંને જોડે કહી દઈએ કે લગ્ન કઈ ડેટે લખવાના છે હા તો 2 મિનિટ વાત કરો તમે હું મમ્મી ને આપી લઉં નેક્સ્ટ મમ્મી ને ઓઢવાનું બધું આપવાનું છે બ્લેન્કેટ ને હવે ઠંડી મસ્ત મજાની આવી રહી છે એટલે ઠંડી મને તો બહુ જ લાગતી હતી પરમ દિવસ જ્યારે મને તાવ હતો ને એ દિવસે તો હું 3-3 વસ્તુ ઓઢીને સૂતી હતી ને તો બી મને ઠીક નહોતું લાગતું બહુ ઠંડી લાગતી બહુ એટલે બહુ જ તો કોણ છે મારા જેવું જેને બહુ બધી ઠંડી લાગે છે અને કોણ છે નિકેશ જેવું જેને આટલી બધી ઠંડીમાં પણ બિલકુલ ઠંડી નહીં લાગતી અને બસ આવાને આવો સપોર્ટ કરતા રહેજો બહુ જ સરસ મજાનો સપોર્ટ તમે લોકો કરી રહ્યા છો અને હું બહુ જ હેપી છું બીકોઝ મેં ઘણા બધા યુટ્યુબરનું મતલબ ચેક કર્યું છે કે આટલો બધો સારો એવો ગ્રોથ નથી થતો અને એનું રીઝન છે તમે બધા સો થેન્ક યુ સો મચ તમને બધાને કે આટલો સરસ મજાનો સપોર્ટ આપી રહ્યા છો આટલો બધો પ્રેમ કરી રહ્યા છો અને બસ આવો નવો પ્રેમને સપોર્ટ આપતા રહેજો કેમ કે હવે થોડા દિવસ પછી વ્લોગમાં હું એકલી જ દેખાવાની છું બીકોઝ આ બેન જવાના છે સાસરીએ જઈને સોડી ભૂલી ના જાતી સો એ કદાચ ક્યારેક અહીંયા આવશે તો જ વ્લોગમાં દેખાશે બાકી વ્લોગમાં નહીં દેખાય તો તમે બધા કેટલું મિસ કરશો અને એ પણ કમેન્ટ કરજો અને નજીક જ છે આમ તો અમે લોકો જઈ શકીએ બટ ના જવાય અને હા બીજી એક વાત રચિતા માટે બહુ સરસ મજાની લાઇન્સ પણ લખી છે આજે જે હું હલ્દીના દિવસે બોલવાની છું એટલે એના માટે પણ તમારે બધાને રાહ જોવી પડશે અને લગ્ન લખવાની ડેટ છે 23 ત્યારે લગ્ન લખવાના છે મહેંદી મૂકવાની ડેટ છે 24 તો 24 રચિતાની મહેંદી મૂકવાની છે મારી પણ 24 જ મહેંદી મૂકવાની છે અને 26 તારીખે બધું ફંક્શન છે ઘરે અને 27ના મારી બેન મારી નણંદબાની વિદાય છે સો તમે બધા કમેન્ટ કરતા રહેજો કેવો લાગી રહ્યા છે અમારા વ્લોગ વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ